વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ઉદાહરણનો બીજો દાખલો અને સ્વાધ્યાયનો નવમો દાખલો જોશું ચાલો ઉદાહરણનો જોઈએ બીજો દાખલો એના એની અંદર શું કીધું કે જ્યારે એક રંગી પ્રકાશ એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન હોય છે શા માટે સમજાવો કે બે માધ્યમોને જુદી પાડતી સપાટી પર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે થોડાક ભાગનું એનું વક્રીભવન થશે અને થોડાક ભાગનું પરાવર્તન થશે તો આપાત કિરણ છે આ પરાવર્તિત કિરણ આ વક્રીભૂત કિરણ તો બંનેની આવૃત્તિ કેવી હશે સમાન હશે કેમ તે સમજાવો હવે આપણે કીધું કે જ્યારે પ્રકાશ અથવા તો કોઈ પણ તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એની ઝડપ બદલાય તેની તરંગ લંબાઈ બદલાય પણ આવૃત્તિ બદલાતી બદલાતી નથી નથી એક જ માધ્યમમાં માધ્યમમાં રહે કે કે બીજા તેની આવૃત્તિ કેમ ભાઈ આપાત પ્રકાશની અથવા તો આપાત પ્રકાશની પદાર્થના પરમાણુય ઘટકો સાથેની આંતરક્રિયાને કારણે પરાવર્તન અને વક્રીભવનની ભવનની ઘટના થાય છે કે જે પરાવર્તન થયું અને વક્રીભવન ભવન થયું તે અંદરના પદાર્થના જે પરમાણુ છે તે પરમાણુ સાથે તરંગ પ્રક્રિયા કરે તેના લીધે થાય હવે જે પરમાણુ હોય તે શું કરે સતત દોલનો કરતા હોય એટલે એના દોલનની કંઈક આવૃત્તિ હોય આવૃત્તિ એટલે એકમ સમયમાં થતા દોલનની સંખ્યા એક સેકન્ડમાં પાંચ વાર આમ દોલન કરતું હોય તો એની આવૃત્તિ પાંચ દસ વાર દોલન કરતું હોય તો આવૃત્તિ દસ તો એ એમને કંઈક નિશ્ચિત આવૃત્તિ સાથે દોલન કરતા હોય જ્યારે આ તરંગો આપાત થાય એને અંદર આવે ધારો કે પાણીની અંદર તરંગો પ્રવેશે તો પાણીના કણો દોલન કરતા હોય તો પાણીની અંદર તરંગ પ્રવેશે ત્યારે તરંગના દોલનની પણ કંઈક આવૃત્તિ હશે તો આ જે તરંગની આવૃત્તિ ખરી તેને બાહ્ય આવૃત્તિ તો મૂળભૂત આવૃત્તિ છે જે આવૃત્તિ હોય તે નિયલિકોલું કેવી હશે સમાન હશે એ પોતે દોલન કરતા હતા કંઈક આવૃત્તિથી તેના પર આની આવૃત્તિ આવે છે બરાબર તો ત્યારે પછી એમના દોલનોની આવૃત્તિ કેટલી થઈ જશે બાહ્ય સ્ત્રોતની જે આવૃત્તિ હોય તેટલી

પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જાનો ઘટાડો સૂચવે છે એટલે કે તરંગ પાસે કંઈક ઉર્જા સૂર્યમાંથી જે કિરણ આવે પૃથ્વી સુધી તો કંઈક ઉર્જા આવે છે તો જ્યારે તરંગો પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય ઝડપ ઘટે ઘટે તો એની એની સાથે શું છે તો ના તરંગની ઝડપ ઘટે પણ ઉર્જા ઘટતી નથી કેમ કેમ કે તરંગની જે ઉર્જા સાથે તેની ઝડપ સાથે સંબંધ નથી તરંગની ઉર્જાને તો કોની સાથે સંબંધ છે તો કોના પર આધાર રાખે ઉર્જા એ કંપ વિસ્તાર પર આધાર રાખે એ ઉર્જા જે ખરી તેની ઝડપ ઝડપ સાથે કોઈ સંબંધ નથી એટલે કે ઝડપ પર ઉર્જા આધારિત નથી એટલે ઝડપ ઘટે પણ ઉર્જા ઘટતી નથી પણ જો કંપ વિસ્તારમાં વધારો ઘટાડો થાય તો ઉર્જામાં વધારો ઘટાડો થશે સી પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે અત્યારે આપણે લાસ્ટ થિયરીમાં જોઈ ગયા કે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમ પ્રમાણમાં હોય છે તરંગ સ્વરૂપમાં તો પ્રકાશના ફોટો સ્વરૂપમાં તીવ્રતા કઈ રીતે નક્કી થશે એટલે પ્રકાશના જો ફોટોન સ્વરૂપે પછી આપણો અગિયારમું ચેપ્ટર છે દ્રવ્ય અને સ્વભાવ એટલે કે તરંગ સ્વરૂપે પણ હોય અને કણ સ્વરૂપે પણ હોય તરંગ સ્વરૂપે હોય તો એની તીવ્રતા એ કમ્પિસ્તાના વર્ગના સંપ્રમાણમાં તો કણ સ્વરૂપે હોય બરાબર ફોટોન સ્વરૂપે તો તેની તીવ્રતા કેટલી આવે તો તીવ્રતા બરાબર ઊર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય આ સૂત્ર છે તીવ્રતા બરાબર ઊર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય વિદ્યુત ચુંબક્ય વિકિરણ એની અંદર આપણે જોઈ ગયા હતા તો કોઈ ફોટોન સ્વરૂપે હોય તો ફોટોનની ઊર્જા ઈ બરાબર એચએફ આવે એક ફોટનની ઉર્જા કેલી આવે એ બરાબર એ છે નીચે ક્ષેત્રફળ ગુણ્યા સમય અને ધારો કે એક ફોટોનની ઊર્જા તો એવા એન ફોટોન આવે છે તેની કુલ ઊર્જા કેટલી થશે એન એચએફ તો જો ક્ષેત્રફળ એક એકમ લેવામાં આવે સમય પણ એક લેવામાં આવે તો જે ઊર્જા આપાત થાય તેને શું કહેવાય તીવ્રતા કહેવાય એટલે કે હવે હું વ્યાખ્યા બોલું છું એકમ સમયમાં એકમ ક્ષેત્રફળી સપાટી પર થતી ફોટોનની કુલ ઉર્જાને તેની તીવ્રતા કહે છે આમ તરંગ સ્વરૂપે તીવ્રતા કંપીના વર્ગના સમપ્રમાણમાં અને ફોટોન સ્વરૂપે તીવ્રતા ઊર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય સૂત્ર પરથી તમે મેળવી શકો હવે એક સમતલ પરાવર્તક સપાટી પર પાંચ હજાર આમસ્ટ્રમ તરંગ લંબાઈ લેમડા બરાબર પ્રકાશ આપાત થાય છે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે જ્યારે સપાટી પર તરંગ આપાત થાય છે ત્યારે તરંગ લંબાઈ પાંચ હજાર છે તો પરાવર્તિત જે તરંગ હશે તેની તરંગ લંબાઈ શોધો લેમડા દેશ અને તેની શું શોધવાનું છે આવૃત્તિ

આપાત તરંગ જેટલી જ હશે એટલે કે આવૃત્તિ અને તરંગ લંબાઈ બદલાશે ને માટે પરાવર્તી તરંગની આ તરંગ લંબાઈ લેમડા કેટલી થશે આપાત તરંગની તરંગ લંબાઈ જેટલી પાંચ હજાર આમશ્રમ થશે હવે આવૃત્તિ આપણને શોધવાની છે અહીંયા આવૃત્તિ આપાત માટે પણ આપેલી નથી તો એફ ઇઝ ટુ સી બાય લેમડા સી એટલે શૂન્ય પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત લેમડા પાંચ હજાર આમશ્રમ એટલે પાંચ હજાર ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત

હવે આગળ શું શોધવા કીધું કયા આપતકોને પરાવર્તિત બંનેના મૂલ્ય સમાન થાય પરાવર્તનના નિયમ પ્રમાણે આઈ બરાબર આર થાય અને આઈ કહેવાય આપાતકિરણ લંબ વચ્ચેનો ખૂણો પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એને શું કહેવાય આર એટલે આઈ અને આર હવે આ બંને એકબીજાને લંબ છે

તો પરાવર્તન કોણ પણ પિસ્તાલીસ ડિગ્રી મળે અને આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ બંને કેવા મળશે એકબીજાને લંબરૂપે મળશે ક્લિયર તો બે દાખલા જોઈ જોઈએ આપણે ઉદાહરણનો બીજો અને સ્વાદય નો નોમ હવે ટાઈમ પાછા